ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના સર્કિટ હાઉસ ખાતે ભાજપ પદાધિકારીઓની બેઠક યોજાઈ. ડાંગ જિલ્લા વિધાનસભા ચૂંટણીના પ્રભારી રાજેન્દ્રસિંહ કુંવર, ધારાસભ્ય વિજય પટેલની અધ્યક્ષસ્થાને યોજાયેલ પદાધિકારી બેઠકમાં આઝાદીના 75 વર્ષ બાદ આદિવાસી પરિવારના દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્રપતિ તરીકે નિમાયા છે ત્યારે 100% આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લા માટે ગર્વ લેવા જેવી વાત છે, જે અનુસંધાને આગામી 22 જુલાઈએ ત્રણેય તાલુકાઓમાં સ્વયંભૂ આદિવાસી સમાજ ભેગા મળી અભિવાદન કાર્યક્રમ કરશે. આ બેઠકમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે પાર્ટીની આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. હેમંત થડસ, ZSTV, સાપુતારા. પદાધિકારીઓની અહીંયા બેઠક થઈ, એમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર સાહેબ, મહામંત્રીશ્રીઓ અને અમારા વિધાનસભાના પ્રભારી એવા રાજેન્દ્રભાઈ કુંવર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને જિલ્લાના મુખ્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા. આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો છે એના બાબતે ચર્ચા થઈ અને એમાં મુખ્યત્વે આ દેશની અંદર સર્વોચ્ચ પદ પર આજે એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે એના બાબતે આ આદિવાસી વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લાની અંદર પણ 22 અને 23 તારીખે ત્રણે ત્રણ તાલુકા મથકે ખૂબ મોટા કાર્યક્રમો થવાના છે, રેલીઓ થવાની છે, સભાઓ થવાની છે અને એના બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ડાંગ જિલ્લાની અંદર દરેક ગામની અંદર આવનાર 25 તારીખે દરેક ગામની અંદર રેલીના સ્વરૂપે માનનીય રાષ્ટ્રપતિજીના ફોટા સાથે રેલી નીકળશે અને દરેક ગામની અંદર આવેલ વિવિધ સરકારી કચેરીની અંદર ફોટો લગાડવામાં આવશે. દરેક ગામની અંદર ગામડાઓની અંદર આરતીઓ કરવામાં આવશે અને દીવડાઓ પ્રગટાવવામાં આવશે એ બાબતે પણ ચર્ચા કરેલ અને આવનાર દિવસોની અંદર જે